सेमेस्टर फोर माइक्रोबायोलॉजी पेपर नंबर फोर। आज आप शुरुआत करे यूनिट टू स्टरिलाइजेशन निर्जंतुनीकरण। आम तो माइक्रोबायोलॉजी शू आप व्यवहार में कई रीते एना फायदा गैरफायदा है बात करी कि मत सूक्ष्म जीवाणु एट गैरफायदा है एवं ज नहीं એમના ફાયદા પણ ઘણા છે અને એમની જીવન પદ્ધતિ એની કાર્ય પદ્ધતિનો જો અભ્યાસ કરી લઈએ તો એ આપણને એમનાથી રોગમુક્ત થાય અને બીજા જે એના ગેરલાભો છે એમાંથી આપણે ફાયદા મેળવી શકીએ। એમનો ઉપયોગ કરીને ઘણી બધી વખત તો આપણે જોયું છે કે રસી પણ એમાંથી બનાવવામાં આવે છે, એટલે એવું કહી શકાય કે સૂક્ષ્મ જીવાણુ છે એ માત્ર ગેરફાયદા કરે છે એવું નથી। ઘણા બધા આપણા શરીરની અંદર આપણી જે પાચનની પ્રક્રિયા છે શક્ય બને છે તો એ પણ સૂક્ષ્મ જીવાણુને કારણે મળે છે। આપણે પીઝા બ્રેડ બધું બટર ખાઈએ છીએ, ઢોસા ઇડલીના આથવણ માટે દહીં માટે એ બધા પણ બેક્ટેરિયા છે, પીઝા માટે જે વાપરે છે ઈસ્ટ છે, આ બધા સૂક્ષ્મ જીવાણુ છે। એટલે એવું માની લેવાની જરૂર નથી કે સૂક્ષ્મ જીવાણુ છે એ હંમેશા નુકસાન કરતા છે। આપણો વ્યવહાર સાથે એવું કહીએ તો ચાલે કે આપણો જીવન વ્યવહાર છે એ સૂક્ષ્મ જીવાણુ સાથે સંકળાયેલો છે। પૃથ્વી ઉપરના દરેક જીવો નાના હોય કે મોટા એની સાથે આપણું જીવન સીધી કે આડકતરી રીતે સંકળાયેલું જ છે। આપણે સાબુ બરાબર છે પણ ડિટર્જન્ટ એ સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે છે, એટલે એવું કહેવામાં આવે છે કે આપણી જે ગટરો છે એ ગટરોમાં જો ડિટર્જન્ટ ના હોય તો એને કુદરતી રીતે સ્વચ્છ આ સૂક્ષ્મ જીવાણુ કરી લે છે। એટલે સાબુ આપણે વાપરીએ, ડિટર્જન્ટ અને સાબુમાં ફેર છે, તમે કેમેસ્ટ્રીમાં શીખી ગયા, તો જો સાબુ વાપરવામાં આવે તો એમાં બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુ જે ગટરમાં છે નાશ નથી પામતા। તો આપણો જે કચરો છે એ કચરાનો એક ખોરાક તરીકે ઉપયોગ કરી અને એનું સાદા સ્વરૂપમાં વિઘટન કરી નાખે અને ગટર સાફ થાય અને સાથે સાથે એમનો ખોરાક મળી જાય અને એમાંથી જે કચરો નીકળે છે એનું સાદું સ્વરૂપ થઈ જાય, એટલે એ પાણી સાથે વહી જાય, એટલે પાણી પણ આપણું જે ખરાબ પ્રદૂષિત થાય છે એ પ્રદૂષિત ન થાય। એટલે આવા તો ગણીએ તો ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ છે એમના માટે કહી શકે કે જે આપણા માટે લાભપ્રદ છે। અને રોગકારક જીવાણુઓ છે એમનો જો અભ્યાસ કરી લીધો હોય તો એમના દ્વારા પણ એ રોગ સામે કઈ રીતે રક્ષણ મેળવવું એ આપણે જાણી શકીએ છીએ। એટલે સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્ર અથવા તો માઇક્રોબાયોલોજી છે એ અભ્યાસ માટે આપણા દિન પ્રતિદિનના વ્યવહારો માટે ઉપયોગી છે। એવી જ રીતે ફૂડ પ્રિઝર્વેશન એનો બેઝ એમના સિદ્ધાંતો એ આ સૂક્ષ્મ જીવાણુ સાથે સંકળાયેલા છે। આપણા આગળના ચેપ્ટરો એ બધી બાબતો જ બતાવે છે કે ખોરાકને કઈ રીતે બગડતો અટકાવી શકાય છે અને એમને લાંબા સમય સુધી કઈ રીતે સાચવી શકાય છે, તો એ બધું માઇક્રોબાયોલોજીના સિદ્ધાંત ઉપર જ આપણે જે આપણા ખોરાકો છે ને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ। હવે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટરિલાઇઝેશન અથવા તો નિર્જંતુનીકરણ। અત્યારે કોવિડમાં તો આપણને બધાને ખ્યાલ છે કે સૂક્ષ્મ જીવાણુથી દૂર રહેવા માટે આપણે ખૂબ એલર્ટ રહેવું જોઈએ। અત્યાર સુધી આપણે બહુ એલર્ટ નહોતા રહેતા પણ ખરેખર આપણે એલર્ટ રહેવું જોઈએ, એટલે જ કહેવામાં આવે છે કે થોડી થોડી મિનિટે હાથ ધોઈ લો, બહારથી આવીને હાથ ધો। આ આપણું પહેલાંના વખતમાં ધર્મ સાથે સંકળાયેલું હતું, જેને અત્યારે આપણે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે કે એમાં સૂક્ષ્મ જીવાણુ હોઈ શકે અને જે આપણે ખોરાક લઈએ એવા હાથે કે ક્યાંય અડીએ તો એમની અંદર એ સૂક્ષ્મ જીવાણુ પ્રવેશી જાય છે। એટલે સ્ટરિલાઇઝ કરવું એ પણ તમારા માટે બહુ હવે નવો શબ્દ નથી રહ્યો। સાબુથી આપણે હાથ ધોઈએ છીએ એ પણ તમારા માટે બહુ નવી વસ્તુ હવે નથી। હવે
આ તો આપણે વાત કરી કે આપણે રોજિંદા જીવનમાં એની શું અગત્યતા છે. હવે આપણે વાત કરીએ છીએ સ્ટરિલાઇઝેશન, એમાં આપણે વાત કરીએ તો કે સૂક્ષ્મ જીવાણુ છે તો એ આપણા શરીરમાં પ્રવેશી જાય ખોરાક માટે કે શ્વસન માટે કે બીજા કોઈ પણ સ્પર્શે ખોરાકમાં, તો એમાં જો રોગકારક જીવાણુ હોય તો આપણને નુકસાન કરી શકે છે, રોગ કરી શકે છે. એટલે આવા સૂક્ષ્મ જીવાણુથી દૂર રહેવા માટે આપણે રોજિંદી જીવનની અંદર દૂર રહેવા માટે એક સ્વચ્છતાનું ને જે કહીએ છીએ કે સ્વચ્છતા રાખવી જોઈએ, એ સ્વચ્છતા રાખવી એમાં કચરાઓ દૂર કરવા અને એની સાથે સાથે એને જંતુમુક્ત સૂક્ષ્મ જીવાણુ રહિત કરવું એ આપણી રોજિંદી જીવન સાથે સંકળાયેલું છે. મેં પહેલાં પણ કીધેલું કે આપણે નાહીએ છીએ તો એ નાહવાની ક્રિયા જે ધર્મ સાથે તો સંકળાયેલી જ છે, પણ સાથે સાથે શું છે તો કે નાહવાથી શરીર ઉપર જેટલા સૂક્ષ્મ જીવાણુ છે એ દૂર કરી થઈ જાય છે. એટલે આપણે સાબુથી હંમેશા સ્નાન કરવું જોઈએ, બ્રશ કરીએ છીએ તો પણ એ જ બતાવે છે કે મોંમાં ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુ છે એની સાથે સાથે નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુ પણ છે. એટલે આપણે બ્રશ કરીએ અને આ સૂક્ષ્મ જીવાણુ અને દૂર કરવા જોઈએ. અને એટલા માટે આપણે બ્રશ કરીએ છીએ, વાળ ઓળીએ છીએ, વાળ ધોઈએ છીએ, આ બધી સ્વચ્છતાની બાબતો છે. એવી જ રીતે વાસણ ધોવાના, કપડાં ધોઈએ, કચરા પોતા કરીએ છીએ, આ બધું સ્વચ્છતા આપણે કરીએ છીએ એની સાથે શું છે તો કે આપણું હાઇજીન સંકળાયેલું છે કે જે શું કરે છે તો કે સ્ટરિલાઇઝેશન કરે છે. સ્ટરિલાઇઝેશન કરે છે એટલે કે એ વસ્તુ છે એમાં એને જંતુમુક્ત કરે છે. જાહેરાતોમાં પણ તમે જુઓ છો કે લાઇઝોલ છે તો એ જંતુ આપણે પોતામાં વાપરીએ એટલે જંતુ મુક્ત કરે છે. બાથરૂમ લેટ્રિન સાફ કરવા માટે વાપરવાનું આવે છે તો એ બધું શું કરે છે તો કે એ સપાટી ઉપર જેટલા સૂક્ષ્મ જીવાણુ છે સૂક્ષ્મ જીવાણુને દૂર કરે છે. એટલે સૂક્ષ્મ જીવાણુને દૂર કરવા માટે આપણે જુદું જુદું કરીએ છીએ, ફિનાઇલ નાખીએ છીએ, ડેટોલ વાપરીએ છીએ, ઘણા બધા બજારમાં પદાર્થો અવેલેબલ છે કે જેના દ્વારા આપણે સૂક્ષ્મ જીવાણુ છે સૂક્ષ્મ જીવાણુથી દૂર રહીએ છીએ. આ રોજિંદા જીવનની આપણે વાત કરી, એવી જ રીતે આપણે બધાને અનુભવ છે કે કોઈ માંદગી આવે છે તો એના રોગ પ્રમાણે બ્લડ ચેક કરવા માટે આપીએ છીએ, યુરિન ચેક કરવા માટે આપીએ છીએ, ટૂલ્સ ચેક કરવા માટે આપીએ છીએ, ગળફા ચેક કરવા માટે આપીએ છીએ. તો આ બધાના શું કરીએ છીએ તો કે એક કે બે બૂંદ લઈ અને એક સૂક્ષ્મ જીવાણુના વિકાસ માટે વપરાય છે જેને સંવર્ધન માધ્યમ કહેવામાં આવે છે. એ સંવર્ધન માધ્યમ એવી રીતે ઘણા બધા પ્રકારના સંવર્ધન માધ્યમ હોય, એ જે સૂક્ષ્મ જીવાણુ આપણે જોવાના છે જેનો વિકાસ કરવાનો છે એના પ્રમાણે સૂક્ષ્મ જીવાણુનું સંવર્ધન માધ્યમ પસંદ કરવામાં આવે છે. એમાં આવા રોગના એક કે બે ડ્રોપ જે પણ ચેક કરવાના છે એના બળખા લોહી જે પણ એના બે ડ્રોપ મૂકી અને એમનો સંવર્ધન કરવામાં આવે છે. એટલે કે એક કે બે ડ્રોપની અંદર સૂક્ષ્મ જીવાણુ છે એ એટલા નાના હોય કે આપણે એને ઓળખી શકતા ન હોઈએ. તો આ સંવર્ધન માધ્યમમાં શું થાય છે તો કે એમની આખી વસાહત તૈયાર થઈ જાય છે, લાખામાં એ વિકસી જાય છે એ બેમાંથી અને એના ઉપરથી ઝડપથી ઓળખી શકાય છે. એટલે સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ કરવો હોય તો એ સંવર્ધન માધ્યમ કરવામાં આવે છે. આવા રોગકારક જીવાણુઓ છે તો કયો રોગ થયો છે તો આ સૂક્ષ્મ જીવાણુઓની વસાહત તૈયાર થાય એના ઉપરથી ઓળખી શકાય છે કે ભાઈ બ્લડની અંદર આ છે, બળખાની અંદર આ પ્રકારના બેક્ટેરિયા છે અને એને કારણે તમને આ પ્રકારનો રોગ થયો છે. તો એ બધું કામ કરે છે એ સંવર્ધન માધ્યમ કરે છે. એ જ રીતે ઇન્જેક્શન આપવામાં આવે છે, ઓપરેશન કરવા માટેના સાધનો જે હોય છે, પછી ઓપરેશન વખતે પહેરવાતા કપડાઓ છે, એવું તો પાટા બાંધીએ છીએ તો એ ઘણી બધી વસ્તુઓ છે. જો એ ઘા ઉપર પાટો એમને બાંધી દેવામાં આવે તો બની શકે કે એમાં પાટામાં જો જંતુ હોય તો એ ઘામાંથી સીધા શરીરની અંદર પ્રવેશી જાય. ઓપરેશન માટેના જે સાધનો છે એ સ્ટરિલાઇઝ ન કર્યા હોય તો ઓપરેશનના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા બધા વધી જાય કે ભાઈ ઓપરેશનના સાધનો ઉપર જે પણ સૂક્ષ્મ જીવાણુઓ છે એ એમની અંદર પ્રવેશી જાય. ઓપરેશન થિયેટર છે એમના માટેનું જે વસ્તુઓ છે એમાં જો સેજ પણ સૂક્ષ્મ જીવાણુઓ રહી ગયા તો એ સીધા
શરીરમાં પ્રવેશી જવાની શક્યતા વધી જતી હોય છે. એટલે જરૂરી છે કે આ બધાને નિર્જંતુનીકરણ કરવા જોઈએ અને જંતુઓનો નાશ કરવો જોઈએ. તો આપણી રોજિંદી સ્વચ્છતાની રીતે આપણા હેલ્થ સાચવવા માટે કરીએ છીએ, રોગને ઓળખવા માટે પણ જરૂરી છે એનું સ્ટરીલાઇઝેશન કરવું. હવે બેક્ટેરિયાને ઓળખવા છે, એમાં જો બીજા સંવર્ધન માધ્યમમાં બીજા બેક્ટેરિયા પ્રવેશી જાય તો આપણે ઓળખી શકતા નથી કે આમાં રોગ કયા બેક્ટેરિયાથી થયો છે. એટલે સંવર્ધન માધ્યમ છે ને પહેલાં ટોટલી સ્ટરીલાઇઝ કરવામાં આવે છે, એના જે સાધનો વાપરવામાં છે એને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે, અને પછી એમની અંદર જે ચકાસવાનું છે એ ડ્રોપ્સ એમાં ઉમેરીને એનું સંવર્ધન કરવામાં આવે છે. એટલે આ બધી જ પ્રક્રિયાઓ છે કે જેમના માટે સ્ટરીલાઇઝેશન કરવું જરૂરી છે, નિર્જંતુનીકરણ કરવું જરૂરી છે. હવે આપણે આ બતાવ્યું કે સ્ટરીલાઇઝેશન શું કામ અગત્યનું છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટરીલાઇઝેશનની વ્યાખ્યા. બીજાણુ સહિતના બધા જ સૂક્ષ્મ જીવાણુનો નાશ કરવાની પ્રક્રિયાને કે દૂર કરવાની પ્રક્રિયાને સ્ટરીલાઇઝેશન કહે છે. એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુઓ કાં તો એ નાશ કરે અથવા તો એમને દૂર કરે, જે પણ દૂર થાય કે નાશ થાય એમને આપણે સ્ટરીલાઇઝેશન કહે છે. હવે વ્યાખ્યામાં આપણે બતાવ્યું છે કે બીજાણુ સહિતના બધા જ સૂક્ષ્મ જીવાણુ, એટલે સૂક્ષ્મ જીવાણુઓ તો છે જ, પણ આ બીજાણુઓ શું છે? તો કે બેક્ટેરિયા અને અમુક સૂક્ષ્મ જીવાણુ એવા છે કે જે જીવિત અવસ્થામાં ન હોય અને નિર્જીવ પણ ન કહી શકે, એમની બેયની જોડતી કડી જેવા છે. એટલે એ શું કરે છે? તો કે પોતાની યોગ્ય વાતાવરણ મળે ત્યારે સૂક્ષ્મ જીવાણુ તરીકે એક્ટિવ પોતાની લાઈફ જીવે અને શરીરમાં રોગકારક રોગ પૈદા કરે. પરંતુ જ્યારે એને અનુકૂળ વાતાવરણ ન હોય એટલે કે પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે શું કરે છે? તો કે એની ઉપર આખું કવચ બની જાય અને એ બીજાણુની જેમ વર્તે. અને આ કવચને કારણે શું છે? તો કે ઇઝીલી જે સૂક્ષ્મ જીવાણુને આપણે નાશ કરીએ છીએ એટલે સરળતાથી આપણે નાશ કરી શકતા નથી, તો એને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્ટરીલાઇઝેશનમાં સૂક્ષ્મ જીવાણુ તો નાશ થાય જ છે, પણ સાથે સાથે એ બીજાણુઓનો પણ નાશ કરે એવી પદ્ધતિઓ આપણા માટે કામની છે અથવા એવી પદ્ધતિઓ આપણા માટે ઉપયોગી છે. એટલે કહેવામાં આવે છે વ્યાખ્યામાં કે બીજાણુ સહિતના બધા જ સૂક્ષ્મ જીવાણુ, એટલે સૂક્ષ્મ જીવાણુઓમાંથી જે અમુક બીજાણુ અવસ્થામાં રહે છે એમનો પણ એ નાશ કરે છે. જો એમનો નાશ ન થાય તો બની શકે કે એને ફરીથી અનુકૂળ વાતાવરણ મળે ત્યારે બીજાણુ ફરીથી સૂક્ષ્મ જીવાણુનો પ્રવેશે અને સૂક્ષ્મ જીવાણુ બની જાય અને એમાંથી રોગ પેદા કરે. એટલે બીજાણુઓનો પણ નાશ કરવો એટલો જ જરૂરી છે, તો સાચા અર્થમાં આપણે સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટરીલાઇઝેશનની પદ્ધતિઓ. મુખ્ય બે પદ્ધતિ છે, ભૌતિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ. શબ્દ ઉપરથી જ કહેવામાં આવે છે કે સાધનોનો ઉપયોગ કરીને જે સ્ટરીલાઇઝેશન કરવામાં આવ્યું એ ભૌતિક પદ્ધતિઓ છે, જ્યારે જુદા જુદા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે એને રાસાયણિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે શરૂ કરીએ છીએ સ્ટરીલાઇઝેશન માટેની ભૌતિક પદ્ધતિઓ. ત્રણ રીતે આપણે ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. એક, ઊંચું તાપમાન. બીજું, વિકિરણ દ્વારા સ્ટરીલાઇઝેશન. અને ત્રીજું, ગાળણ. આ ત્રણ પદ્ધતિ છે જેને ભૌતિક પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ. ઊંચું તાપમાન છે એ સૌથી ઉત્તમમાં ઉત્તમ છે સ્ટરીલાઇઝેશન માટે, અને આ ઊંચું તાપમાન છે એમની અંદર બે પદ્ધતિ છે, ભીની ગરમી દ્વારા સ્ટરીલાઇઝેશન અને સૂકી ગરમી દ્વારા સ્ટરીલાઇઝેશન. એટલે આ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તાપમાન ઊંચું લઈ જવામાં આવે છે કે જેને કારણે સૂક્ષ્મ જીવાણુ નાશ પામે. વિકિરણ બહુ સામાન્ય શબ્દમાં સમજાવવું હોય તો સૂર્યના જે કિરણો આપણને મળે છે એ વિકિરણો છે, એ કુદરતી છે. એ સિવાય પણ આપણે આયનોમાંથી ઉમેરી શકીએ છીએ જે સ્ટરીલાઇઝેશનનું કાર્ય કરે છે. અને ગાળણ,
એટલે આપણે જે સાદું ગણું છે એમાંથી સૂક્ષ્મ જીવાણુ ન જાય, પણ એના વિશિષ્ટ પ્રકારના ગાળણો હોય કે જેમની અંદરથી આ સૂક્ષ્મ જીવાણુ પસાર ન થઈ શકે. એટલે ઊંચું તાપમાન, વિકિરણ અને ગાળણ એમના દ્વારા આપણે સ્ટરીલાઇઝેશન ભૌતિક રીતો વડે કરી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઊંચું ઉષ્ણતામાન, એમાં ભીની ગરમીના સિદ્ધાંત દ્વારા, ભીની ગરમી દ્વારા સ્ટરીલાઇઝેશનની વાત કરીશું.